વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેવમૂર સર્કલ અને મલ્હાર પોઈન્ટનું મંદિર તોડવામાં આવ્યું હતું ને જેને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે મંદિરના સ્થળે જઈને વિરોધ નોંધાવ્યો છે તો મંદિર તોડવાનો લોકોએ વિરોધ કર્યો હતો જેથી રાત્રિના સમયે પાલિકાની ટીમે મંદિર તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાતના અંધારામાં લોકોના ડરના કારણે કોર્પોરેશને જીસીબી મશીનથી મંદિરો તોડી નાખ્યા, બે મંદિરો તોડી નાખ્યા. સૌથી પહેલા તો જ્યાં મંદિર તૂટ્યા ત્યાં આપણે ઉભા છીએ, બરાબર છે. અહીંયા તમને કયું દબાણ લાગે છે? જો કોઈ પણ દબાણ તોડવાનું હોય તો એની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. સભામાં કામ આવું આવે છે, એની ચર્ચા થાય છે પણ અને દિવસે કામગીરી થાય છે, બરાબર છે. તમે આ મંદિર તોડવા અડધી રાતે કેમ આવ્યા? એટલે આ ચોરોની માફક આ મંદિર તોડ્યું. એ હિન્દુ દેવી દેવતાઓનું જે ભાથુજી મહારાજ અને હનુમાન દાદાનું આ જે મંદિર હતું અહીંયા, એ મંદિર અડધી રાતે કેમ તોડ્યું? તમારી તાકાત હોત તો તમારે દિવસે આ મંદિર તોડવા આવવું જોઈતું હતું, તો તમને ખબર પડે કે હિન્દુઓ કેટલા જાગૃત છે. તમે હિન્દુઓ જયારે સૂતા હતા ત્યારે તમે આઈને આ મંદિર તોડ્યું છે, એ જ બતાવે છે કે તમે આ ખોટું કર્યું છે. અને જો તમારામાં રામની લાગણી હોય, તમે મુમે રામ બગલ મેં છુરીની વાતો કરો છો, પણ સાચા રામ ભક્ત હોય તો આ મંદિરનું પુનઃસ્થાપન કરાવો. કારણ કે આની ઉપર હજારો હિન્દુઓ એની આસ્થાનું કેન્દ્ર હતા અને એ લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા રોજ મંદિરે દર્શન કરવા આવતા હતા. અમે કોંગ્રેસ પાર્ટી નક્કી કરીને અહીંયા કોઈ નડતરરૂપ નથી, અહીંયા અમે ઉભા છે, અહીંયા કોઈ નડતરરૂપ નહીં. કોંગ્રેસ અહીંયા ફરીથી મંદિર બનાવશે, કારણ કે અહીંયા જે હિન્દુ દેવી દેવતાઓનું મંદિર તોડ્યું છે એ અમારું હિન્દુઓનું અને હિન્દુ દેવમાં માનતા તમામ લોકોનું અપમાન કર્યું છે આ લોકો. મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પાલિકાએ રાતના અંધારામાં બે મંદિરનું ડિમોલિશન કર્યું હતું અને જેને જોઈને લોકોના વિરોધને પગલે પાલિકાએ રાત્રે કાર્યવાહી કરી હતી. કોંગ્રેસ કાર્યકરો મંદિર તોડ્યું તે જ સ્થળે વિરોધ કરવા પહોંચ્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હેવમૂર સર્કલ અને મલ્હાર પોઈન્ટ મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પાલિકાએ રાત્રે અંધારામાં આ પ્રકારની કાર્યવાહી કરી હતી જેને લઈને લોકોમાં અને કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે.